श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारु भगवत स्मरण परिवार मा। आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं गाय माताનું अति पवित्र व्रत एटले बोड़चौथनुं व्रत। आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं बोड़चौथ व्रतनी विधि अने बोड़चौथनी महिमा कथा। आ व्रत श्रावण पद चौथना दिवसे करवामां आवे छे। आ दिवसे व्रत करनारे स्नान आदि कर्मथी परवारी कंकु चोखा अने फूलना आरती गाय माता अने तेना वाछरडानुं पूजन करवामां आवे छे। आ दिवसे एकटाणुं करवुं। व्रत करनारे दिवसे घऊं के छड़ेली कोई पण वस्तुने खावी के लेवी नहीं। आपणे बोड़चौथनी महिमा कथा सांभळीए ते पहेला जो तमे हजी सुधी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावो आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों में शेर करो। बोलिए श्री गाय मातानी जय। बोड़चौथनी महिमा कथा। रामपुर गाम में एक नानी ओरड़ी में सासु वहु रहता हता। તેઓ બંને વિધવા હતા। માળ માળ પોતાનું ગુજરાન ચલાવતા હતા। માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો। સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા। તેઓ જતા જતા વહુને કહેતા ગયા કે અરે વહુ બેટા, આજે બોડચોથ છે, હું નાઈને આવું ત્યાં સુધી ગમલાને ખાંડીને રાંધી રાખજે। વહુએ સાસુની વાત સાંભળી જુગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ગમલો હતું। તે વાછરડાનો રંગ પણ ગમના જેવો હતો, તેથી તેનું નામ ગમલો પાડ્યું હતું। વહુએ વિચાર્યું કે કયો ગમલો ખાંડીને રાંધવાનો, ગમલાનું ધાન કે વાછરડો ગમલાને। જો કે વહુમાં બુદ્ધિ થોડી ઉણપ હતી, તે તો ઉપડી સીધા ગાયના ગમાડે અને જઈને ગમલાને વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડળીમાં નાખીને ખાંડી નાખ્યો। હાડલા નાખીને ચૂલે રાંધવા મૂક્યો। સાસુ નદીએથી નાઈને પાછા આવ્યા। તેમણે વહુને પૂછ્યું, વહુ ગમલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો માં, પણ શું ઉત્પાદ મચાવતો હતો, ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાલ હાથના છાલા પડી ગયા। આ સાંભળીને સાસુના પેટમાં તો ફાડ પડી ગઈ। તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગયા અને ગમાણે જોયું તો ગમલો ન મળે, લોહીનું ખાબોચિયું વાણ્યું। આ જોઈને સાસુની આંખમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા। મનમાંને મનમાં વહુને ગાળ બાંધવા લાગ્યા, હે અક્કલની કોથમીર, અનર્થ કરી નાખ્યો, પણ હવે શું થાય, આજે તો બોડચોથ છે, હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે એમને મોડું સી રીતે બતાવીશ। સાસુએ તો ગમલાવાળું હાલનું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામ બહાર ઉકરડામાં જઈને દાટી દીધું। પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાડ બંધ કરીને છાનામાના આંસુ સારતા બેસી રહ્યા। હવે ગવલાની માં ચરવા ગયેલી તે ગમાડે પાછી આવી, તે ગંદે ગંદે ઉકરડે પહોંચી ગઈ અને ઉકરડામાં એણે હાલલાને સીંગડું માર્યું કે તરત જ હાલડું ફૂટી ગયું અને તેમાંથી વાછરડું કૂદીને ઊભો થયો। તે માને બચ બચ ધાવવા લાગ્યો। હાલલાને કાંઠલો એની ડોકમાં રહી ગયો। પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી, જોયું તો કમાણમાં વાસેલા સાંકળ ખકડાવીને બૂમ પાડી, અરે બોગડ ભીંડી કેમ બેઠા છો, બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છે। અંદર બીકના માર્યા થરથર ધૂતા સાસુ વહુ શું જવાબ આપે, એટલામાં ગાય અને ગમલો દોડતા દોડતા આવ્યા। ગમલાના ગળામાં હાલલો કાંઠલો જોઈને બધાને નવાઈ પામ્યા। એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ આજે વાછરડાને ગળામાં ફૂલના હારના બદલે હાલનાનો કાંઠલો કોણે પહેરાવ્યો છે। ઘરમાં સાસુઓ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે। વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ગમલો જીવતો દીઠો, એના ગળામાં હાલનાનો કાંઠો લટકતો હતો। વહુ બોલી, બા જુઓ તો ખરા, આપણો ગમલો જીવતો છે। સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો, તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો
ગમલો પોતાની માતાને બચબચ ધાવતો હતો। સાસુને હરકનો પાર ન રહ્યો, તેમણે ઘરના કમાણ ઉગાડ્યા અને સાસુઓ બહાર આવ્યા। તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી હકીકત કીધી। પછી હરસાસુ શારતા કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ ગમલો સજીવન થયો છે। અમારી તીતો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું। સાસુએ ગમલા ગળામાંથી કાટલો કાઢીને ફૂલહાર પહેરાવ્યા। પછી સૌએ ભેગા મળીને ગાય વાછરડાની પૂજા કરી। સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું। તે દિવસથી ગામની તમામ સ્ત્રીએ બોરચોથનું વ્રત કરીને નિર્ણય લીધો, તે દિવસે ખાંડવું નહીં, દળવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, માટે બધા ગાય માતાની પૂજા કરે છે। હે ગાય માતા, આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક પડજો। બોલીએ શ્રી ગાય માતાની જય। પ્રિયજનો, આ હતું શ્રાવણ ચોથનું પવિત્ર વ્રત એટલે બોરચોથ વ્રતની વિધિ અને બોરચોથની મહિમા કથા। હું આશા રાખું છું કે વ્રત કથા સાંભળીને ઘણો હર્ષ અનુભવ્યો હશે। નિત્ય આવા ભક્તિમય વિડીયો જોવા માટે ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।